નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર નામાના મૂળતત્વો એમાં શેર મૂડી જે પ્રકરણ છે એમાં આપણે શેર જપ્તી ની આમ હવે એ શેર જપ્તી ની અંદર પછી પ્રીમિયમ ક્યાં અમલ કઈ રીતે થાય, એટલે કે જે શેર જપ્ત કર્યા છે એ પાછા પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે અને એ પ્રીમિયમ ની કિંમત છે એ ભરપાઈ થઈ છે કે નહીં તે માટેની આજે આપણે અમલ શોધવાની છે કરવાની. એમાં છે ક્યુ લિમિટેડ શેર હોલ્ડર્સ પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેર દીઠ રૂપિયા 12 રેખે કુલ 22 મંગાવેલા હતા. તો અહીંયા પ્રીમિયમ સહિત છે, સહિત કુલ રૂપિયા કેટલા છે કે 22 મંગાવેલા. હવે એમાં કિંજલેતીના 500 શેર અરજી વખતે શેર દીઠ રૂપિયા 15, અરજી વખતે રૂપિયા 15, અહીંયા સાઈડમાં લખેલું છે 12 કૌંસમાં પ્રીમિયમ સાથે, પ્રીમિયમ સાથે છે બરોબર. હવે આગળ મંજૂરી વખતે શેર દીઠ રૂપિયા 4 કરેલા હતા, ત્યાર પછી 500 શેર છે આખરી હપ્તા પેઠે શેર દીઠ રૂપિયા 3, જે નહીં ભરતા તેના શેર જપ્ત થયા. તો આખરી હપ્તો એના રૂપિયા 3. હવે અહીંયા આગળ તમે કીધેલું છે કે જમીનગીરી પ્રીમિયમ શેર દીઠ રૂપિયા
ઉત્પન્ન કરવાની રહેશે. અહીંયા બાબત છે લખશો કે આખરી હપ્તાના રૂપિયા 3 લેખે રકમ ભરીને સત્તા શેર જપ્ત થયા તેના.
જપ્ત થયેલા શેર છે એને ફરીથી બહાર કાઢવા હોય તો સૌથી પહેલા તો એને ડિરેક્ટર્સ છે એના કાયદા દ્વારા એને સંપૂર્ણ રીતે સત્તા આપી હોય એ રીતે મોડ કિંમત પ્રીમિયમ કે વટાવથી બહાર પાડવાના રહેશે. ધ્યાનમાં શું રાખવાનું કે જે તમે શેર ફરી વખત બહાર પાડો છો એ ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસ્તુ મળી હોય તેટલી રકમ તો મળવી જ જોઈએ. અર્થાત કંપની જપ્ત કરેલા શેર પર જપ્ત કરેલી રકમ છે એમાં વધુમાં વધુ વટાવ છે એ નવા શેર હોલ્ડર્સને આપીને બહાર પાડી શકે છે. આમ જપ્ત થયેલા શેર છે એ ફરી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટાવ તે શેર પર આપી અને વસૂલાવેલી મૂડી છે ત્યાં સુધી આપણે મૂડી વસૂલ કરી શકીએ છીએ. તો આ પ્રકારે વટાવમાં જે રકમ છે એની કોઈ મંજૂરી લેવી પડતી નથી. એક ઉદાહરણ આપ્યું છે કે 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર હોય બરોબર અને એને જપ્ત કરવામાં આવ્યો હોય એમાં 7 જ કંપનીના ભેરા હોય અને 3 રૂપિયા એને ભેરા નથી તો જ્યારે ફરી વખત બહાર પાડવામાં આવે તો જેટલા આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ આપી અને એ જ શેર છે ફરી વખત બહાર પાડી શકાય છે. જપ્ત થયેલા શેર છે એ ફરીથી બહાર પાડવા માટે શેર હોલ્ડર પાસેથી મંગાવવામાં આવે કારણ કે તમે ફરીથી બહાર પાડશો એટલે ફરી પાછી તમારી પાસે મૂડી આવશે તો એની અમલમાં બેંક ખાતે જેને ઉધારવામાં આવશે. અને આ શેર વટાવથી અહીંયા ખાસ લીટી કરજો વટાવથી બહાર પાડવામાં આવે તો આપેલ રકમ છે જે વટાવની ત્યાં આપણે આમદ કરતી વખતે વટાવ ખાતે જમા નહીં લખી રાખશું શેર જપ્તી ખાતે ઉધારવામાં આવશે. સોરી વટાવ ખાતે ઉધાર નહીં લખીએ પણ શેર જપ્તી ખાતે ઉધાર કરવામાં આવશે અને શેર ફરીથી બહાર પાડતી વખતે એની મૂળ કિંમત એ રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે. જપ્ત થયેલા શેર ફરીથી બહાર કઈ રીતે તો કે 3 રીતે બહાર પાડી શકાય એમાં છે મૂળ કિંમત પ્રીમિયમ અને વટાવ એની આમલન આજે જોઈએ. જો મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો શેર છે એ તમે બહાર પાડ્યા એના જે બહાર પાડ્યા એની રકમ હવે તમને મળશે એટલે કે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે ધારો કે શેર તમે પ્રીમિયમથી બહાર પાડો છો તો બેંક ખાતે તો ઉધાર શેર મૂડી ખાતે જમા એ આમલન તો એમ જ રહેશે પ્લસ શું થશે તો કે વધારાની એક નોંધ આવશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. અને જપ્ત થયેલા શેર છે એ વટાવથી બહાર પાડવામાં આવે તો વટાવથી જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર અને વટાવ છે પ્રીમિયમ જેમ જમા થાય એમ વટાવ ઉધાર થાય તો અહીંયા શેર વટાવ ખાતે ઉધાર નહીં લખે ત્યાં લખશું શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આ 3 આમલન છે જે તમારે પાકી કરવાની પણ રહેશે. ત્યાર પછી શેર જપ્તીની બાકી તો અહીંયા હવે જ્યારે તમે સૌથી પહેલા શેર જપ્ત કરો જપ્ત કરી અને પાછા બહાર પાડો એટલે જ્યારે તમે શેર જપ્ત કરો છો ત્યારે શેર જપ્તી ખાતે જમા થાય છે અને જપ્ત કરેલા શેર જ્યારે તમે ફરીથી બહાર પાડો છો ત્યારે શેર જપ્તી ખાતું છે એ ઉધાર થાય છે. એટલે હવે જ્યારે જમા અને ઉધાર આ બે માંથી પછી આપણે એની જમામાંથી ઉધાર બાકી છે એ બાદ કરી અને જે રકમ વધે એ શેર જપ્તીની બાકી કહેવાય તો એ આપણે મૂડી અનામત ખાતે એને લઈ જઈએ છીએ. તેની આમલન શું થશે તો કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. ત્યાર પછી કારણ કે અહીંયા શેર મૂડી છે એમાં શેર જપ્તી તો કંપની એટલી બધી તોલી નથી કે એને શેર જપ્તીના વ્યવહારો છે રોજ બરોજ થતા હોય એ વ્યવહારો ક્યારે કટ થાય માટે ત્યારે જે નફો થયો એ મૂડી નફો કહેવાય છે અને શેર જપ્તીની રકમ છે માટે એને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. અહીંયા જપ્ત થયેલા શેર છે ફરીથી બહાર પાડવામાં
₹500 ઇક્વિટી શેર છે 1/3/2017 ના રોજ જપ્ત કર્યા અને ભવિષ્ય આખરી હપ્તાના શેરની ₹3 લેખે નાણાં ભર્યા ન હતા તો અને પાછા જપ્ત થયેલા શેર છે એ શેરની ₹8 ભાવે ફરીથી બહાર પાડ્યા તારીખ 2/4/2017 ના રોજ અને જે સંજય ખરીદ્યા તો અહીંયા કુલ 3 આવે સૌથી પહેલા આપણે જે આગળ શીખી ગયા એ શેર જપ્ત ત્યાર પછી તો કે શેર જપ્ત થયેલા છે એને ફરીથી બહાર પાડવાની અને છેલ્લે શેર જપ્તની બાકીની તો પહેલી જે આવડત છે હવે આપણને આશા રાખું છું કે તમે બધા પણ હવે એમાં શીખી જશો તો પહેલી આવડત આપણે શેર જપ્ત થયા છે એની તો એની તારીખ કઈ આપેલી છે 1/3/2017 ત્યાં લખીએ બેંક ખાતે ઉધાર 500